हेलो मित्रों, हूँ उर्मिलाबेन पटेल। धोरण 11 कॉमर्स में विषय अर्थशास्त्र चैप्टर नंबर 2 मूलभूत ख्यालों अने संकल्पनाओ विषे भणीशुं। आपणे एम आटला मुद्दा भणवाना छे। नंबर 1 किंमत अने मूल्य, एना पेटा पॉइंट छे उपयोगिता मूल्य, विनिमय मूल्य, उपयोगिता मूल्य अने विनिमय मूल्य वच्चेनो संबंध, वस्तु अने सेवाओ, वस्तुओना प्रकार, भौतिक अने अभौतिक वस्तुओं, सर्वसुलभ वस्तु अने आर्थिक वस्तुओं, टकाव वस्तुओं अने नाशवंत वस्तुओं, खानगी वस्तुओं अने जाहिर वस्तुओं, वपराशी वस्तुओं अने उत्पादक वस्तुओं, ए पछी छे संपत्ति अने कल्याण, संपत्तिनो अर्थ अने लक्षणों, तो ते उपयोगिताओ गुण धरावे छे, तेनी अछत होवी जोईए, भौतिक के बाह्य रूप धरावे छे, विनिमय पात्र होवी जोईए, टकावपणानो गुण होवो जोईए, तो आ संपत्तिना लक्षणों छे। ए पछी संपत्तिना प्रकारों, तो संपत्तिना बे प्रकार, व्यक्तिगत संपत्ति अने सामाजिक संपत्ति, राष्ट्रीय संपत्ति ने आंतरराष्ट्रीय संपत्ति। ए पछी छे कल्याण, तो कल्याणनी अंदर संपत्ति अने कल्याणनो संबंध, उपयोगिताना साधनों, तो कया उपयोगिताना, तो जमीन, श्रम, मूड़ी अने नियोजक, आ उत्पादनना चार साधनों विषे भणीशुं। व्यापार चक्र, तो व्यापार चक्रना नी अंदर आकस्मिक आर्थिक परिवर्तनों, मौसमी आर्थिक परिवर्तनों, दीर्घकालीन आर्थिक परिवर्तनों, चक्रवत आर्थिक परिवर्तनों। व्यापार चक्रनी व्याख्या अने व्यापार चक्रना तबक्का, तेजी, ओट, मंदी, सुधारना, आटला मुद्दा मित्रों चैप्टर नंबर 2 नी अंदर भणवाना छे। एमा प्रस्तावना, तो आपणने खबर छे कि मानवीना आर्थिक वर्तनों अभ्यास करतु शास्त्र एटले ज अर्थशास्त्र। तो आर्थिक दरेक व्यक्तिए पोतानुं जीवन सुखमय जीववा माटे आर्थिक प्रवृत्ति करवी पड़े छे। अने आर्थिक प्रवृत्ति कोने कहेवाय, तो आवक, खर्च अने विनिमयना हेतुथी जे प्रवृत्ति करवामां आवे छे तेने आर्थिक प्रवृत्ति कहेवाय, जे આગળના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ। તો આપણને ખબર છે આ અર્થશાસ્ત્રની અંદર કેટલાક પાયાના શબ્દો આપણા વ્યવહારિક જીવનની અંદર ઉપયોગી છે, અને એ વ્યવહારિક જીવનમાં ઘણા બધા આ પાયાના શબ્દોનો ઉપયોગ કરીએ છીએ આપણે, જેમ કે વસ્તુઓ, સેવાઓ, સાધનો, કિંમત, મૂલ્ય અને વચ્ચેનો તફાવત, સંપત્તિ, કલ્યાણ, વ્યાપાર ચક્ર વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવીશું। તો મિત્રો, આપણને પ્રશ્ન થાય કે કિંમત એટલે શું? કિંમત અને મૂલ્ય, ઘણીવાર આપણે આ બંને શબ્દોને વ્યવહારિક જીવનની અંદર સમાનાર્થી શબ્દો તરીકે ઉપયોગ કરીએ છીએ। આપણા રોજિંદા જીવન વ્યવહારની અંદર કિંમત અને મૂલ્યને સરખા ગણીએ છીએ। આ વસ્તુ મૂલ્યવાન છે, આ વસ્તુ કિંમત છે, આનું ખૂબ વધારે કિંમત છે, આની વધારે મૂલ્ય છે, વગેરે શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। તો આ વાક્યોની અંદર કિંમત અને મૂલ્યને આપણે મોટા ભાગે સરખા ગણીએ છીએ। તો અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં જુદા આ બંનેનો અર્થ જુદો જુદો થઈ શકે છે। તો કિંમત કોને કહેવાય અને મૂલ્ય કોને કહેવાય? તો મિત્રો, આપણને બધાને ખબર છે કિંમત એટલે કે જે વસ્તુ ખરીદીએ છીએ એના બદલામાં જેટલા રૂપિયા ચૂકવીએ એ રૂપિયાને આપણે શું કહીએ છીએ? કિંમત। અને મૂલ્ય, તો કિંમત અને મૂલ્યનો જુદો અર્થ સ્પષ્ટ સમજવા માટે પહેલાં આપણને મૂલ્યનો અર્થ સમજવો જરૂરી છે। વ્યવહારમાં મૂલ્યના બે શબ્દો જોવા મળે છે, નંબર 1 ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય। તો મિત્રો, ઉપયોગિતા મૂલ્ય એટલે શું? તો વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। એટલે આપણે કહી શકીએ કે જે વસ્તુ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી હોય તેને ઉપયોગિતા મૂલ્ય કહી શકાય। દાખલા તરીકે માનવ જીવન માટે પ્રાથમિક જરૂરિયાતો હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ વગેરે ખૂબ જ ઉપયોગી છે, માટે તેનું ઉપયોગિતા મૂલ્ય ધરાવે છે। આ રીતે ઘણી બધી ચીજવસ્તુઓ પોતાના વ્યવહારિક જીવનની અંદર ઉપયોગ કરે છે, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, વોશિંગ મશીન, આ બધી વસ્તુઓ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે, તો તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે। ઉપયોગિતા મૂલ્ય એટલા માટે સમજવું જોઈએ કે વસ્તુની કિંમત નક્કી કરવા માટે એનું ઉપયોગિતા મૂલ્ય કેટલું છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે। કારણ કે વસ્તુની કિંમત એટલે આપણે સમજી શકીએ છીએ કે કિંમત એટલે જે કોઈ વસ્તુ ખરીદીએ છીએ એના બદલામાં જે નાણાં ચૂકવવામાં આવે છે તે વસ્તુની કિંમત બને છે, અને ઉપયોગિતા મૂલ્ય વ્યક્તિને પોતાના જીવન દરમિયાન એ વસ્તુ કેટલી મહત્ત્વની ઉપયોગી છે અને એ ઉપયોગિતા પ્રમાણે એની કિંમત નક્કી થતી હોઈ શકે છે। એ પછી છે વિનિમય મૂલ્ય,
तो विनिमय कोने कही शकाय आपणे आगळना चेप्टरनी अंदर जोई गया छे कि विनिमय मूल्य एटले शुं, विनिमय एटले शुं, तो विनिमय एटले वस्तुना बदलामां वस्तु के वस्तुना बदलामां नाणा के नाणाना बदलामां वस्तु के वस्तुना बदलामां सेवा के सेवाना बदलो। हवे विनिमय मूल्य एटले शुं, तो वस्तु के सेवा आपीने तेना बदलामां बीजी वस्तु के सेवा लेवानी थाय त्यारे एक वस्तुना बदलामां बीजी वस्तुना केटला एकम मळे छे ते जे ते वस्तुनुं विनिमय मूल्य दर्शावे छे। दाखला तरीके घऊंना बदलामां केटला प्रमाणमां ચોખા મળશે તે ઘઉંનું વિનિમય મૂલ્ય દર્શાવે છે। એ જ પ્રમાણે વસ્તુના બદલામાં કેટલા રૂપિયા ચૂકવવાના થશે તે વસ્તુનું વિનિમય મૂલ્ય બતાવે છે। આને કહી શકાય છે વિનિમય મૂલ્ય। એ પછી છે આગળનો મુદ્દો, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો સંબંધ। તો મિત્રો, વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો જ તેનું વિનિમય મૂલ્ય હશે એવું આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી, પણ જેનું વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે। કારણ કે વિનિમય ઉપયોગિતા હોય, ઉપયોગમાં વસ્તુ આવતી હોય તો જ એનું વિનિમય થઈ શકે, નહીંતર એનો વિનિમય કરતા નથી। કારણ કે વ્યવહારિક જીવનમાં જો વસ્તુ ઉપયોગી હોય તો જ એ વિનિમય કરવાનો થાય, અને આર્થિક પ્રવૃત્તિ આપણે કરીએ અને વસ્તુ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીશું તો એ સંદર્ભમાં આપણે કહી શકીએ કે જો વ્યક્તિ વસ્તુ ઉપયોગી હોય તો જ એનું વિનિમય મૂલ્ય છે। એટલે આપણે કહી શકીએ વિનિમય મૂલ્ય છે તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ચોક્કસ છે, એ વસ્તુ ચોક્કસ ઉપયોગી છે માટે જ એ વસ્તુનો વિનિમય કરીને એ વસ્તુ મેળવવા માટે વ્યક્તિએ પ્રયત્ન કર્યો છે। તો ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઊંચું હોય તેવી વસ્તુનો પુરવઠો અમાપ હોય છે, કોઈ નક્કી હોતો નથી, અને તેના પર કોઈ વ્યક્તિ કે પેઢીનો કાબૂ પણ થઈ શકતો ન હોય, તો આવી વસ્તુ વિનિમય મૂલ્ય ખૂબ નીચું છે એવું કહી શકાય। દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, પાણી વગેરે, જ્યારે જે વસ્તુની અછત હોય, પુરવઠા પર એકાદ કે થોડા ઘણા લોકોનો કાબૂ હોય, તે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ જ ઓછું હોય, છતાં તેનું વિનિમય મૂલ્ય ખૂબ જ ઊંચું હોઈ શકે છે। દાખલા તરીકે સોનું, ચાંદી, હીરા, માણેક, ઝવેરાત વગેરે, આ વસ્તુઓની અછત હોવાને કારણે તેનું વિનિમય મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે। કારણ કે અછત હોય અને ખરીદનાર વ્યક્તિઓ વધારે હોય તો એ વસ્તુની કિંમત પણ કેવી હોય છે, ઊંચી હોય છે, એનું મૂલ્ય પણ ઊંચું રાખવામાં આવે છે। એક વાત યાદ રાખવી જોઈએ કે એક સમય અને સ્થળ જેનું વિનિમય મૂલ્ય નીચું હોય તેવી જુદી વસ્તરે અને તેવા જ સમયે વિનિમય મૂલ્ય ઊંચું પણ હોઈ શકે છે। દાખલા તરીકે પાણીનું વિનિમય મૂલ્ય શૂન્ય જેવું હતું, પણ અત્યારે ચોખ્ખા પાણીની અછત હોવાને કારણે તેનું વિનિમય મૂલ્ય વધ્યું છે। તો આ સંદર્ભમાં આપણે કહી શકીએ કે વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય વચ્ચે ખૂબ જ નજીકનો સંબંધ જોવા મળે છે। ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો અર્થભેદ આપણે સમજ્યા। યાદ રાખવાનું કે અર્થશાસ્ત્રમાં જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય તો તે વિનિમય મૂલ્યના સંદર્ભ જ વપરાયો છે એવું આપણે માનવાનું છે। એટલે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં મૂલ્ય શબ્દનો અર્થ છે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલા એકમ મળશે તે પ્રમાણે જે તે વસ્તુનું મૂલ્ય દર્શાવે છે, અને વસ્તુના બદલામાં નાણાંના એકમ ચૂકવવાના હોય ત્યારે તે વસ્તુના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ એ વસ્તુની કિંમત દર્શાવે છે। આમ આપણે કહી શકીએ કે મૂલ્ય એટલે વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં ચૂકવાતું વિનિમય મૂલ્ય છે, કિંમત એટલે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત। શોર્ટમાં આપણી ભાષામાં કહી શકવું હોય તો મૂલ્ય એટલે વસ્તુના બદલામાં જે કિંમત કે વિનિમય થાય એનું મૂલ્ય છે, અને કિંમત એટલે કે એક વસ્તુ મેળવવા માટે જેટલા રૂપિયા ચૂકવવામાં આવે ત્યારે એ વસ્તુની કિંમત બનાવે છે। તો આ છે ઉપયોગી કિંમત જોઈ, ઉપયોગિતા મૂલ્ય, વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય અને કિંમત મૂલ્ય વચ્ચેનો તફાવત સંબંધ। તો મિત્રો, આ છે આટલો આ મુદ્દે પૂરો થયો। તો આની અંદરથી આ બધા પારિભાષિક શબ્દોના અર્થ સમજવા અને ઉપયોગમાં લેવા, જેથી એક માર્ક્સમાં પૂછાઈ શકે છે, વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે। તો કિંમત એટલે શું, ઉપયોગિતા મૂલ્ય એટલે શું, વિનિમય મૂલ્ય એટલે શું, તો આટલા પારિભાષિક શબ્દો તમને આવડવા જોઈએ।